વાત કરીએ સુરતની તો સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે. જાહેર રજા એક જ ઓપીડી બારી ખુલ્લી રહી અને કાલે દેવદિવાળીની રજાએ પણ બબાલ થઈ હતી. દર્દીના પરિવારજનોનો આક્રોશ જોવા મળ્યો હતો. દર્દીનું દર્દ સમજ્યા વગર એક બારી ખુલ્લી રાખવામાં આવી હતી, જેથી દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર દિનેશ કાછડિયા દોડી આવ્યા હતા અને બાદમાં આખો મામલો થાળે પાડ્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે ઓપીડીની બારી એક જ ખુલ્લી રાખવામાં આવી હતી. ગઈકાલે દેવદિવાળીની રજાએ બબાલ થઈ હતી. એક તરફ હોસ્પિટલમાં દર્દીઓની જે સુવિધાઓ છે તેનું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું અને તેના કારણે જ દર્દીઓ અત્યારે ફરિયાદ કરી રહ્યા છે. ચેતન સુરતથી સંવાદદાતા ફોનલાઈન પર. ચેતન, શું માંગ હતી આ દર્દીઓની, શા કારણે તેઓએ આટલો હોબાળો મચાવવો પડ્યો? જી, ખાસ કરીને સુરતની જે સ્મીમેર હોસ્પિટલ છે તે મનપા સંચાલિત છે. અહીં ખાસ કરીને જે ગરીબ વર્ગના જે લોકો છે તે અહીં પોતાના સારવાર માટે આવતા હોય છે. રોજે રોજ હજારોની સંખ્યામાં દર્દી અહીં સારવાર લેવા માટે આવતા હોય છે. જો કે જે રીતે દેવદિવાળીની રજા હતી જેને લઈને ફક્ત એક જ ઓપીડી શરૂ રાખવામાં આવી હતી. જે દર્દી આવ્યો હતો તે દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી, તેમ છતાં અહીં કેસ પેપર જે વહેલું કાઢવું જોઈએ તે કાઢવામાં આવ્યું ન હતું, જેને લઈને જે દર્દીના જે પરિવારજન છે તેમણે હોબાળો મચાવ્યો હતો. હોબાળો મચાવતાની સાથે જે સ્થાનિક સિક્યુરિટી ગાર્ડ છે તેઓએ પણ જે દર્દીના પરિવારજનો છે તેમની સાથે બોલાચાલી કરી હતી. અને ત્યારબાદ જે સ્થાનિક કોર્પોરેટર દિનેશ કાછડિયા છે તે દિનેશ કાછડિયા આ મામલામાં વચ્ચે પડ્યા હતા અને ક્યાંક ને ક્યાંક મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ અગાઉ પણ આ જ રીતે ઘટનાઓ બની હતી, જેમાં જે સિક્યુરિટી ગાર્ડ જે મૂકવામાં આવતા હોય છે તે ગાર્ડ દ્વારા આ જે દર્દીઓ છે તેની સાથે ગેરવર્તણૂક કરતી હોવાની અનેકો વાર ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં હજી સુધી કોઈ પણ પ્રકારના પગલાં સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા નથી. માહિતી માટે આપનો આભાર ચેતન.